So you want me through? Aje mare yuva motivational video shrani antargat ek vadarana episode ni vaat karvi chu. Aajno episode shuddha prem apna swapnao ne sakar karva ma adu avto nathi. મારે સૌ મિત્રોને કહેવું છે કે તમે કદાચ અલ્કેમિસ્ટ નામનું એક સારું પુસ્તક, વિશ્વની અંદર ઉત્તમ પુસ્તક જેને ગણવામાં આવે છે અને જેને ગ્રીનિચ બુકમાં પણ એનું નામ પણ આપવામાં આવ્યું છે અને એના લેખક છે પોલો કોએલો. એક નવલકથા છે અને એ નવલકથાના અનુસંધાનમાં મારે એક નાની એવી વાર્તા કહેવી છે. બધી જ વાત તો હું નહીં કહી શકું, આ પુસ્તક વાંચવા જેવું છે. અલ્કેમિસ્ટ જે તમને જોવા મળશે, વાંચશો તો નવલકથા હોવાને કારણે તમે એક જ બેઠકે વાંચી શકો એવું આ પુસ્તક છે, પણ એ યુવાનોને માર્ગદર્શન આપતી ભૂમિકા એમાં બતાવી છે. એ નવલકથાની આખી વાત તો શક્ય નથી, પણ એમાંની થોડીક જ વાત હું તમને કહેવા માગું છું કે એક યુવાન એના મનમાં કોઈ એક દિવસે એક સ્વપ્નું આવે છે અને આ સ્વપ્નું એવું આવે છે કે કોઈ એક જગ્યા ઉપર કોઈ એવી ગુફા છે અને એ ગુફાની અંદર ખૂબ ધન દાટેલું છે અને એ ધન એટલું બધું છે કે જે ખરેખર એ ધન ત્યાં કોઈ પહોંચી શક્યું નથી. અલ્કેમિસ્ટનો એક આપણો જે કલાકાર છે, એટલે કે મુખ્ય પાત્ર છે, એને સ્વપ્નો આવે છે. એટલું જ નહીં પણ એ જોવા માટેનો રસ્તો કયો છે, ત્યાં કેવી રીતે પહોંચી શકાય, ત્યાં પહોંચ્યા પછી કેવી રીતે એ ઓલામાં જઈ શકાય, એ મેળવવું કેવી રીતે, એવા સંકેતો પણ એને સ્વપ્નમાં મળે છે. અહીંથી જવાનું આ જગ્યા ઉપરથી આ રીતે, જેને આપણે એમ કહી શકાય કે આખી એક ગાઈડલાઈન એને સ્વપ્નમાં મળી અને એને આ સ્વપ્નું સતત રીતે ઘણા દિવસો સુધી આવ્યું. એકનું એક સ્વપ્ન એને એમ થયું કે આ જે ધન કુબેર, જે ખરેખર માનો કે આટલું બધું ધન છે એની અંદર, આ ગુફાની અંદર, તો હું ત્યાં પહોંચી ન શકું. મિત્રો, આ પ્રેરક ભૂમિકા છે, આ પ્રેરણાત્મક ભૂમિકા છે, પણ એમાં ધન પ્રાપ્ત કરવાને બદલે જીવનની અંદર કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો હું ત્યાં પહોંચી ન શકું, એ મેળવી ન શકું, એમ આપણને આ લેખક કહે છે. અને એ છોકરો એક દિવસ પોતાનો બગલ થેલો લઈ, સામાન લઈ અને એ બહાર નીકળી જાય છે. અનેક શહેરોમાં ફરતો ફરતો એને જે સંકેતો મળ્યા હતા ને, એ પ્રમાણે એ ફરતો 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 છેક રણના વિસ્તારમાં પહોંચી જાય છે અને રણના વિસ્તારમાંથી પણ આગળ એને જે સંકેત મળ્યા હતા એ સંકેત પ્રમાણે એ આગળ 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 જાય છે. તકલીફ ભોગવે છે, રસ્તામાં જમવાનું ન મળે, આ બધું, પણ છતાં એના મનમાં એક જ વાત છે કે મને આવેલા સ્વપ્નનો આ કુબેર ભંડાર મારે મેળવવો છે. આગળ જાય છે, ફરી પાછું એક શહેર આવે છે અને એ શહેરમાં એ થોડાક દિવસ રોકાય છે અને એ દરમિયાન એને એક છોકરીનો મેળાપ થાય છે અને છોકરીનો મેળાપ થાય એટલે એ વધારે ત્યાં રોકાઈ જાય છે. સ્વપ્નું એનું ધીમું પડ્યું અને એ છોકરીના પ્રેમમાં ખોવાઈ જાય છે. એટલો બધો ઊંડો ઉતરી જાય છે કે બંને જીવનમાં સાથે જ રહેવું છે એવા સ્વપ્નો સાથે એ છોકરો ત્યાં જ એ શહેરમાં રહી જાય છે, એકબીજાની ખૂબ નજીક, જેને આપણે એમ કહી શકાય કે દાંપત્યની ભૂમિકામાં ઉત્તમ પ્રકારના સ્વરૂપ પર રહેવા માટે એને શરૂ કર્યું. અને
આવું થયું, સપનું ભૂલાઈ ગયું, આગળની વાત પૂરી થઈ ગઈ, ત્યાં બરાબર એને એક અલ્કેમિસ્ટ સાથે એક મુકામું તમને એ અલ્કેમિસ્ટ મળે છે, મુલાકાત થાય છે. અલ્કેમિસ્ટનો અર્થ છે એ જાદુગર કહી શકાય, કિમિયાગર. અને એ કિમિયાગર એને મળે છે અને મળીને એમ કહે છે કે શું તું અહીંયા આવ્યો હતો? તો કે હું આ જે ભંડાર છે, આ જે સંપત્તિનો ભંડાર એ ગોથવા માટે હું નીકળ્યો હતો, પણ મને અહીંયા આ છોકરી સાથે પ્રેમ થઈ ગયો અને હવે હું આગળ જવા માગતો નથી. ત્યારે અલ્કેમિસ્ટ એમ કહે છે કે બેટા, જીવનની અંદર તમારા જે કોઈ પણ સ્વપ્નાઓ હોય તો એ સ્વપ્નની અંદર તમારો જો શુદ્ધ પ્રેમ હોય, એકદમ તમે માનો કે સાચા અર્થમાં પ્રેમ કરતા હોય, તો તમારો પ્રેમ આડો કોઈ દિવસ આવે જ નહીં. તે સ્વપ્ન મૂકી દીધું કારણ કે તને પ્રેમ થઈ ગયો અને તું એમ માનસ કે પ્રેમને કારણે મારું સ્વપ્ન વેળાઈ ગયું. વાત ખોટી છે, તારી અંદર દરબાઈ ગયું છે. તું હજી પણ એ સ્વપ્નને સાકાર કરી શક. અને એની સાથે એ જે વાતો કરે છે એમાં અલ્કેમિસ્ટ, એ બધી જ વાતો તો હું તમને વાર્તાના ફોર્મમાં ન કહી શકું, નાના ફોર્મમાં ખૂબ વાતો કરે છે. અને એને ફરી જગાડે છે કે તારું સ્વપ્ન તો દોડવા માંડ, અને ફરી પાછો એ પોતે આ શુદ્ધ પ્રેમ સાથેની ભૂમિકામાં એ દોડતો થાય છે, જાતો થાય છે. અને આખરે એ જે ધન કુબેર, જે ગુફા, જે અંદર ધન દાટેલું હતું, એની અંદર એ પહોંચી જાય છે અને આ વસ્તુ મેળવે છે. નવલકથાનો મિનિંગ એ હતો કે જીવનના એ સ્વપ્નાઓ જ્યારે આપણને મળતા હોય છે ત્યારે એની અંદર કેટલાક સંકેતો પણ આપણને મળે છે. કેવી રીતે જવું, કેમ કરવું, શું વિચારવું, વિચાર કર્યા પછી એનો અમલ કેમ કરવો, અને એ રીતે આગળ વધવા વધતા કેમ જવું, અને બનવા જોગ છે કે સ્વપ્નો અધૂરું રહીએ તો આવો કોઈ અલ્કેમિસ્ટ પણ મળી જાય, જાદુગર પણ મળી જાય, કિમિયાગર પણ મળી જાય, અને તમારા આધાર અધૂરા સ્વપ્નને તમે સાકાર કરી શકો. મિત્રો, બહુ સુંદર મજાની નોવેલ્સ છે, અંગ્રેજીમાં લખેલી છે, જેનું ગુજરાતીમાં અને બીજી ભાષામાં ટ્રાન્સલેશન પણ થયું છે. અલ્કેમિસ્ટ તમને જો કદાચ વાંચવું ગમે તો વાંચજો, પણ મેં તો માત્ર વાર્તાના ફોર્મમાં આ જે યુવાનો છે એ યુવાનોને કેવી રીતે આગળ વધી શકાય, પોતાના સ્વપ્ન જો આવતા હોય અને એ સ્વપ્નાઓ તમારા મનમાં વારંવાર આવતા હોય અને એના સંકેતો પણ તમને મળતા હોય, તમને ક્યાં જવું એની દિશાનો પણ તમને ખ્યાલ સ્વપ્નમાં મળતા હોય, તો તમારું સ્વપ્ન અધૂરું રહે જ નહીં એમ અલ્કેમિસ્ટ કહે છે. અને એ જે યુવાન છે એ યુવાન પણ એ સ્વપ્નને સાકાર કરે છે. આજના દિવસે આપણને પણ કોઈ આપણા સ્વપ્નને સાકાર કરવા માટે કોઈ અલ્કેમિસ્ટ ગોતી કાઢો અથવા તો અલ્કેમિસ્ટ આપણને મળી જાય એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.